રાજ્ય સરકારના દિશા નિર્દેશમાં શેરી કરવા આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મર્યાદિત સંખ્યા વચ્ચે માત્ર માતાજીની આરતી કરવા અંગેની છૂટછાટ આપવામાં આવી છે. જો કે તે દરમિયાન જો શેરી ગરબાના આયોજન કરવામાં આવશે અને નીતિ નિયમનો ભંગ કરાશે તો પોલીસ ફરિયાદ સુધા કરવાની ચીમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પાલિકા દ્વારા 5500 જેટલી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી સાથે મીટિંગ કરી નોટિસ આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના બાદ શેરી ગરબાના આયોજનને લઈ 5500થી વધુ સોસાયટીઓના પ્રમુખ અને સેક્રેટરી સાથે મીટિંગો યોજીને નોટિસ આપવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલા દિશા નિર્દેશ મુજબ શેરી ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ માતાજીની આરતી અને પૂજા કરવા માટેની નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે. જો કે લોકોને જમાડવો થાય તે કાર્યક્રમ ન કરવા માટેની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા માટે દરેક ઝોનમાં એક ટીમ બનાવવામાં આવી છે, જે ટીમો દ્વારા સુરતના અલગ અલગ સોસાયટીમાં થતા કાર્યક્રમો પર બાસ નજર રાખશે. એટલું જ નહીં, પરંતુ જો નીતિ નિયમોનો ભંગ કરવામાં આવશે તો પ્રથમ સમજાવટ બાદ શક્ય હશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીના કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરમાં જ રહીને માતાજીની આરતી અને પૂજા કરી નવરાત્રા પર્વની ઉજવણી કરે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 5500 જેટલી તમામ સોસાયટીના પ્રમુખશ્રી સેક્રેટરીશ્રીઓને દિશાનિર્દેશો સંદર્ભે લેખિતમાં જાણ કરી તકેદારી રાખવા સંદર્ભે જણાવવામાં આવેલું છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ખાસ કરીને તમામ ઝોનના ઝોનલ ચીફશ્રીઓ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે. જેમ અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગો તેમજ અન્ય તમામે તમામ બાબતો માટે જેમ SOP બનાવી છે અને તેનું જે રીતે અમલીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે, તે જ રીતે આગામી તહેવારોમાં પણ સરકારશ્રીના દિશાનિર્દેશો મુજબની અમલવારીનો નિયમિત અને કડક અમલ થાય તે સંદર્ભે તમામ પગલાં સુરત મહાનગરપાલિકા દ્વારા ભરી દેવામાં આવ્યા. લોકો ઓછામાં ઓછા ભેગા થાય, સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થાય, માસ્ક પહેરે અને સેનિટાઇઝરનો મહત્તમ ઉપયોગ થાય તે સંદર્ભે લોકોમાં જનજાગૃતિ કેળવવાનું વગેરે જે કાર્ય છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વડીલો અને બાળકો ઘરમાં રહે અને તેઓની સાવચેતી વધારે જરૂરી છે તે બાબતના પર પણ અમે ભાર મૂકી રહ્યા છીએ. અને આગામી તહેવારોમાં ખાસ કરીને નવરાત્રમાં શેરી ગરબા ન થાય તેમજ લોકો સમૂહમાં ભેગા મળીને ગરબાનું આયોજન ન કરે તે સંદર્ભે પણ સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં ટીમો બનાવીને વોચ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નીતિ નિયમોના ભંગ થયા સંદર્ભે જો જાણકારી મળે કે ધ્યાન પર આવે કે ફરિયાદ મળે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની કામગીરી પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.